બિલ્લીમોરા એસટી ડેપો ઉપર ગુરુવારે કર્મચારીઓએ કોરોના કાળમાં જીવ ગુમાવનાર 7 સહકર્મચારીઓ સહિત રાજ્યના 115 જેટલા કર્મચારીઓએ જેમણે જીવ ગુમાવ્યા હતા. એસટીના કર્મચારી મંડળ, મજૂર મહાજન અને ભારતીય મજદૂર સંઘ સહિત વિવિધ મંડળોના નેજા હેઠળ ગુરુવારે શ્રદ્ધાંજલિ અપાઈ હતી. કોરોનાના કપરાકાળમાં ફરજ બજાવનાર મૃતક કર્મચારીઓના પરિજનોને યોગ્ય વળતર તેમજ એસટી કર્મચારીઓને કોરોના વોરિયર્સનું બિરુદ આપવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે ડેપો મેનેજર એમ કે રાઠોડ, કર્મચારી મહામંડળના રાકેશ નાયક, સંગીતા પટેલ, ઠાકોર પટેલ, સુરેશભાઈ અને મનોજ ઘનગર સહિત એસટી કર્મચારી સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. બિલ્લીમોરાથી સંવાદદાતા અશોક જોશીનો રિપોર્ટ. હું રાકેશભાઈ સુમંત્રા નાયક, જે બિલ્લીમોરા ડેપો અત્રે કોરોના કાળ દરમિયાન જે કર્મચારીઓ, ભાઈઓ અને બહેનો અવસાન પામ્યા છે આખા ગુજરાત ખાતે, એ ગુજરાતના ત્રણે ત્રણ યુનિયનના મોવડી મંડળ દ્વારા અમને તારીખ 20/5/2021 રોજ શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટનું મૌન પાળવાનો કાર્યક્રમ બિલ્લીમોરા ડેપો ખાતે રાખવામાં આવેલ હતો. તેમાં ત્રણે ત્રણ યુનિયનના હોદ્દેદારો શ્રી રાકેશભાઈ, કર્મચારી મંડળના રાકેશભાઈ એસ નાયક, સંગીતાબેન, ઠાકોરભાઈ, પરેશભાઈ તેમજ કર્મચારી મંડળ મજૂર મહાજનના શ્રી સુરેશભાઈ પટેલ અને એસટી ભારતીય મજદૂર સંઘના શ્રી મનોજભાઈ ધનગર અને મારા ડ્રાઈવર, કંડક્ટર ભાઈઓ અને બહેનો અને મિકેનિક ભાઈઓ આ શ્રદ્ધાંજલિમાં હાજર રહ્યા હતા. અને આ પ્રસંગે માનનીય ડેપો મેનેજર સાહેબ દ્વારા કોરોનામાં લેવાની કાળજીના ભાગરૂપે દરેક કામદાર, ડ્રાઈવર, કંડક્ટરોને કોરોનામાં લેવાતી કાળજી વિશે માહિતી આપી હતી અને લોકોને માસ્ક પહેરવા માટે ને કોવિડના નિયમોનું પાલન કરવા માટે જરૂરી માર્ગદર્શન માનનીય ડેપો મેનેજર શ્રી એમ કે રાઠોડ સાહેબ દ્વારા આપવામાં આવેલ હતું. આ સમગ્ર ગુજરાતમાં એક જ સમયે અને એક જ દરેક ડેપો અને વિભાગીય કચેરી ખાતે રાખવામાં આવેલ હતું. એ આ પ્રસંગે હું દરેક કામદાર મિત્રો જે અત્રે ઉપસ્થિત રહ્યા તે બદલ હું દરેક કર્મચારી, મિકેનિક, ડ્રાઈવર, કંડક્ટર અને એપ્રેન્ટિસ ભાઈઓ અને બહેનોની હું દિલગીરસો આભાર સ્વીકાર કરું છું. જય હિન્દ, જય ભારત માતા કી જય.